નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 8મો. આ પાઠનું નામ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 7મો વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં બીજા સેમેસ્ટરમાં સ્વ અધ્યયન પોથીમાં પાઠ 8. આ પાઠનું નામ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. તેમાં પહેલો પ્રશ્ન, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન સી વિધાન છે, આ વાક્ય છે તે ખોટું છે, ભરતનાટ્યમનો વિકાસ અસમમાં થયેલો જોવા મળે છે. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો ઓપ્શન બી કુચીપુડી અને તમિલનાડુ, આ જોડ ખોટી છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, તેના જવાબમાં આવશે ઓપ્શન ડી સંસ્કૃત. ચોથામાં જવાબ આવશે ઓપ્શન સી 13 જાન્યુઆરી. પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે આસોવદ અમાસ, ઓપ્શન ડી. છઠ્ઠા પ્રશ્નના જવાબમાં આવશે ઓપ્શન બી દુર્ગાપૂજા. સાતમામાં ઓપ્શન ડી પોંગલ, તો તમિલનાડુ. આઠમામાં જવાબમાં આવશે ગરબાડા. નવમો પ્રશ્ન છે, તેના જવાબમાં આવશે ઓપ્શન સી. દસમા પ્રશ્નના જવાબમાં આવશે ઓપ્શન સી જગન્નાથ મંદિર. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, બંધ બેસતા જોડકા રચો. પેલું છે ઓડિશા, તો તેમાં આવશે કોણાક. મધ્યપ્રદેશ, તો ખજુરાઓનું મંદિર. ગુજરાત, મોઢેરાનું સૂર્ય મંદિર. સુરેન્દ્રનગર, તરણેતરનો મેળો. જૂનાગઢ, તો ભવનાથનો મેળો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પેલો પ્રશ્ન, પોંગલ તહેવારની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? જવાબ, પોંગલ તહેવારની ઉજવણી તમિલ મહિના થાઈના મધ્યભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે. બીજો પ્રશ્ન, પત્યેતીને બીજા કયા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે? પત્યેતીને બીજા નવરોજ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, નરસિંહ મહેતાની 2-3 કૃતિઓના નામ લખો. નરસિંહ મહેતાની કૃતિઓ શામળશાના વિવાહ, હુંડી, સુદામા ચરિત્ર વગેરે છે. ચોથો પ્રશ્ન, નાતાલનો તહેવાર કોની યાદમાં ઉજવવામાં આવે છે? નાતાલનો તહેવાર ઈસુ ખ્રિસ્તીના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, કથકલી શબ્દનો શાબ્દિક અર્થ શું થાય છે? કથકલી શબ્દનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે. છઠ્ઠો પ્રશ્ન, તમારે જગન્નાથપુરીની રથયાત્રામાં જોડાવવું છે તો તમે કયા રાજ્યના પ્રવાસે જશો? જો મારે જગન્નાથપુરીની રથયાત્રામાં જોડાવવું હોય તો મારે ઓડિશાના પુરીમાં પ્રવાસે જવું પડશે. સાતમો પ્રશ્ન, લઘુચિત્ર શાનાથી તૈયાર કરવામાં આવે છે? જવાબ, લઘુચિત્ર કાપડ અને કાગળ પર પાણીના રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. આઠમો પ્રશ્ન, નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ કઈ શૈલીમાં જોવા મળે છે? નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ વૈસર શૈલીમાં જોવા મળે છે. નવમો પ્રશ્ન, ક્યા તહેવારમાં નૌકા સ્પર્ધા યોજાય છે? ઓણમ તહેવારમાં નૌકા સ્પર્ધા યોજાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, મને ઓળખો. પેલું છે, મારા હાથે ગુજરાતી ભાષાના નવા સાહિત્ય યુગનો પ્રારંભ થયો, નરસિંહ મહેતા. બીજું વાક્ય, મારા દિવસને મુસ્લિમો શોક દિવસ તરીકે ઉજવે છે, મોહરમ. ત્રીજું, હું પલ્લીનો મેળો ભરાતું સ્થળ છું, રૂપાલમાં ભરાય છે. ચોથું, મારા દિવસે તાહિરી નામનો પ્રસાદ વહેંચાય છે, ચેટીચાંદ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. પેલી, મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ પ્રકાર છે. બીજું, દિવાળીના તહેવારને પ્રકાશના તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું, બરસાનામાં ઉજવાતી હોળી લઠમાર તરીકે જાણીતી છે. ચોથું, પહિંદવિધિ અમદાવાદમાં ઉજવાતા રથયાત્રા ઉત્સવ સાથે જોડાયેલ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા સ્થળે લઘુચિત્રો જોવા મળે છે? જવાબ,
ગુજરાતમાં જૈન ગ્રંથોમાં તથા ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં સંગ્રહિત હસ્તપ્રતોમાં લઘુચિત્ર જોવા મળે છે. બીજું છે લઠમાર હોળી વિશે સમજ આપો. ઉત્તર પ્રદેશના બરસાનામાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે જાણીતી હતી. બરસાના રાધાજીનું જન્મસ્થાન છે. નંદગામ શ્રીકૃષ્ણની ભૂમિના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા બરસાનામાં આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. એ વખતે સ્ત્રીઓ લઠતી પુરુષોનું સ્વાગત કરે છે, તેથી બરસાના હોળી લઠમાર હોળી તરીકે ઓળખાય છે. ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં ભરાતા મેળાઓના નામ લખો. ગુજરાતમાં તરણેતરનો મેળો, વૌઠાનો મેળો, ભવનાથનો મેળો, શામળાજીનો મેળો, પલ્લીનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, સરખેજનો મેળો, ગોળ ગધેડાનો મેળો, ચિત્ર વિચિત્રનો મેળો, માધવપુરનો મેળો, મીરાદાતર ઉર્સ મુબારકનો મેળો વગેરે જોવા જેવા મેળાઓ ભરાય છે. ચોથો પ્રશ્ન, નાગર શૈલીમાં નિર્માણ પામેલ મંદિરોની યાદી બનાવો. ઈસુના 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગ હિમાલયથી છેક વિંધ્ય પર્વતમાળા સુધી વિકસેલી મંદિરની સ્થાપત્ય શૈલીને નાગર શૈલી કહેવામાં આવે છે. નાગર શૈલીના મંદિરો સામાન્ય રીતે પંચાયત શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા. આ શૈલીના મુખ્ય મંદિરોમાં ઓડિશા રાજ્યમાં આવેલું પુરીનું જગન્નાથ મંદિર અને કોણાર્કનું સૂર્ય મંદિર અને ખજુરાહોનું મહાદેવ મંદિર વગેરેનો સમાવેશ થાય છે. પાંચમો પ્રશ્ન, ચેટીચાંદ તહેવાર વિશે ટૂંકમાં જણાવો. ચેટીચાંદ એ સિંધી ભાઈ બહેનનો માનીતો તહેવાર છે. સિંધી લોકો ચૈત્ર સુદ એકમના દિવસને નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તેઓ એકબીજાને નવા વર્ષના અભિનંદન પાઠવે છે. આ દિવસે તેમણે પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓને તાહિરી પ્રસાદ તરીકે વહેંચે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલો શબ્દ છે નવરોઝ. નવરોઝ એ ઈરાનીઓનું નવું વર્ષ છે. વસંત સંપ્રકાશ્ય પર શરૂ થાય છે. તે 21મી માર્ચની આસપાસ આવે છે. બીજું છે લઘુચિત્રો. નાના કદના ચિત્રોને લઘુચિત્રો કહે છે. કાપડ અને કાગળ પર પાણીના રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા ચિત્રોને લઘુચિત્રો કહે છે. પ્રાચીન સમયમાં તે તાડપત્રો અને કાગળ પર દોરેલા મળી આવ્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, ટૂંકનોંધ લખો. પહેલી ટૂંકનોંધ લખવાની છે આપણે રથયાત્રા. ઓડિશામાં પુરીમાં આવેલા સુપ્રસિદ્ધ મંદિરમાંથી દર વર્ષે એક ભવ્ય અને જગપ્રસિદ્ધ રથયાત્રા નીકળે છે. તેમાં વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા જગન્નાથજી રથમાં બેસીને પુરીમાં ભ્રમણ કરે છે. આ ઉત્સવમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી અનેક શ્રદ્ધાળુઓ પુરીમાં આવે છે. 12મી સદીમાં થઈ ગયેલા ગંગવંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિર બંધાવ્યું હતું. ઈસવીસન 1230માં રાજા અનંતભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે જાહેર કર્યા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, તફાવત આપો. કુચીપુડી નૃત્ય અને બિહુ નૃત્ય, તેના વિશે આપણે તફાવત જોઈએ. તેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશ રાજ્યના કુચીપુડી ગામમાં થયો હતો. જ્યારે બિહુ નૃત્ય, તો કે બિહુ નૃત્યનો ઉદ્ભવ અસમમાં થયો હતો. કુચીપુડી નૃત્ય સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે. બિહુ નૃત્ય આનંદ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષો સમૂહમાં નૃત્ય કરે છે. ત્યાર પછી બીજો તફાવત આપણે જોવાનો છે, નાગર શૈલી અને દ્રવિડ શૈલી. ઉત્તર ભારતમાં વિકસેલી શૈલીને નાગર શૈલી કહે છે, જ્યારે દક્ષિણ ભારતમાં વિકસેલી શૈલીને દ્રવિડ શૈલી કહે છે. નાગર શૈલીના મુખ્ય મંદિરોમાં ઓડિશા રાજ્યનું જગન્નાથ મંદિર છે. દ્રવિડ શૈલીનું મુખ્ય મંદિર તમિલનાડુ રાજ્યનું તાંજોરનું બૃહદેશ્વરનું મંદિર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, નીચેના વિધાનો માટે કારણો આપો. પહેલું વાક્ય છે, મુઘલકાળમાં લઘુચિત્રોનો ખૂબ વિકાસ થયો હતો. કારણ કે મુઘલકાળમાં મુઘલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્રશાળાઓની સ્થાપના કરી હતી. આથી મુઘલકાળમાં લઘુચિત્રનો ખૂબ વિકાસ થયો હતો.
ત્યાર પછી બીજું વાક્ય, મણિપુરી નૃત્યને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે કારણ કે આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોય છે, તેથી તે અન્ય નૃત્યોથી અલગ પડે છે, તેથી આ નૃત્યને ભારતના નૃત્યોથી અલગ માનવામાં આવે છે. ત્રીજું વાક્ય, ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો હતો કારણ કે 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારમાં આ કથક નૃત્યનો ઉપયોગ થયો હોવાથી કથક નૃત્યનો ઉત્તર ભારતમાં ખૂબ વિકાસ થયો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, કૌંસમાં આપેલા વિગતોનું નૃત્ય ઉત્સવો અને ભાષામાં વર્ગીકરણ કરો. તો ચાલો અહીં જે શબ્દો આપેલા છે કૌંસમાં તેનો આપણે નૃત્ય ઉત્સવ અને ભાષામાં વર્ગીકરણ કરીએ. જે શબ્દ જેમાં આવશે તે આપણે મૂકશું. નૃત્યો તો કથકલી, બિહુ, કુચીપુડી. ઉત્સવો પોંગલ, ઓણમ અને નાતાલ. જ્યારે ભાષા મલયાલમ, તેલુગુ અને બંગાળી. પ્રશ્ન નંબર 12, નીચે આપેલા ચિત્રો જોઈ તેના વિશે 2-3 વાક્યોમાં વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપણને આ ચિત્ર આપેલું છે આ ચિત્ર વિશે આપણે વર્ણન કરીએ. કુચીપુડી ભારતનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે. તેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશ રાજ્યના કુચીપુડી ગામમાં થયો હતો. આ ગામમાં યજ્ઞજ્ઞાન તરીકે જાણીતા નૃત્ય 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. વૈષ્ણવ કવિ સિન્દ્રેન્દ્ર યોગી કુચીપુડી નૃત્યના સ્થાપક હતા. આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ જોડાયેલી છે. ત્યાર પછી આ બીજું ચિત્ર આપેલું છે તેના વિશે જોઈએ. દુર્ગાપૂજા એ પશ્ચિમ બંગાળનો મહત્વનો તહેવાર છે. દુર્ગા માતાના મહિષાસુર ઉપરના વિજયની ઉજવણી દુર્ગાપૂજાના ઉત્સવથી કરવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ સુધી ઉજવાય છે. દુર્ગાપૂજાનો તહેવાર છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિનું જળમાં વિસર્જન કર્યા પછી પૂરો થાય છે. ત્યાર પછી આ ત્રીજું ચિત્ર આપેલું છે તેના વિશે જોઈએ. ભારતની પ્રચલિત નૃત્ય શૈલીઓમાં ભરતનાટ્યમ સૌથી પ્રાચીન છે. તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ નૃત્યનું ઉદ્ભવ સ્થાન મનાય છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનયદર્પણ નામના ગ્રંથો છે. ત્યાર પછી આ ચોથું ચિત્ર છે તેના વિશે જોઈએ. ઓણમ એ કેરળ રાજ્યનો મુખ્ય તહેવાર છે. તે મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને વલમકલી નામની નૌકા સ્પર્ધા એ ઓણમ તહેવારની વિશેષતાઓ છે. આ તહેવારમાં સાદ્યા નામનું ભોજન લેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 13, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. પહેલો પ્રશ્ન, નીચે આપેલા શબ્દ ચોરસમાં નૃત્યો, ઉત્સવો અને મેળાઓના નામ આપેલા છે જે અહીં મેં શોધ્યા છે કોષ્ટકમાંથી, જે આપણે નીચે લખવાના છે. દિવાળી, ભવનાથનો મેળો, કુચીપુડી, માધવપુર, ઓણમ, વૌઠા, હોળી, નાતાલ, કથક, બિહુ. આ પ્રમાણે મેં નૃત્યો, ઉત્સવો અને મેળાના નામ આ શબ્દ ચોરસમાંથી શોધ્યા છે. તો ચાલો નીચે જોઈએ. નૃત્યો તો તેમાં આવશે કુચીપુડી, કથક, કથકલી, ભરતનાટ્યમ અને બિહુ. ઉત્સવો તો તેમાં આવશે પોંગલ, હોળી, ઓણમ, દિવાળી અને નાતાલ. જ્યારે મેળાઓ તો તેમાં આવશે ગોળ ગધેડાનો મેળો, ભવનાથનો મેળો, વૌઠાનો મેળો અને માધવપુરનો મેળો. ત્યાર પછી પ્રવૃત્તિમાં બીજો પ્રશ્ન, તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં ધાર્મિક તહેવારો અને ઉત્સવની ઉજવણી થાય છે તેની યાદી બનાવી તેમાંથી તમને ગમતા તહેવાર કે ઉત્સવ વિશે જણાવો. અમારા વિસ્તારમાં દિવાળી, હોળી, નવરાત્રિ, જન્માષ્ટમી, પતેતી, ઈદ, મોહરમ, ગણેશ ચતુર્થી, ઉત્તરાયણ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, રામ જયંતી, હનુમાન જયંતી, ક્રિસમસ, દશેરા વગેરે તહેવારો ઉજવવામાં આવે છે. તેમાંથી મને નવરાત્રિ, દિવાળી, હોળી જેવા અનેક તહેવારો ગમે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં સ્વાધ્યાયન પોથીમાં પાઠ 8નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. પાઠ 9નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 9ની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ આપનો આભાર.